મોટા ભાગના લોકો આઝાદીને સંભાળી નથી શકતા. તેઓ હંમેશા પોતાને બાંધવાનો પ્રયાસ કરે છે, પણ બસ વાતો, આખો સમય બસ વાતો આઝાદીની કરે છે. કેમ કે આઝાદી માટે હિંમતની જરૂર પડે છે, આઝાદી માટે અમુક પાગલપનની જરૂર પડે છે. તેઓ મને પકડી શકે, ત્રાસ આપી શકે, ઘણું બધું કરી શકે, પરંતુ મારી અંદર નથી ઘૂસી શકતા. જો બધા છોકરાઓએ આવા ગીતો શીખવા જોઈએ, નહીં તો તમે છોકરીઓને તમારા પર ફિદા નહીં કરી શકો. આટલા બધા લોકોની વચ્ચે રહેવા છતાં અમે હજુ પણ કોઈ બીજાની સાથે જોડાયેલા હોવાની, કોઈક આપણો સ્વીકાર કરે તેવી, કોઈક અમને પ્રેમ કરે તેવી લાગણીની કમી અનુભવીએ છીએ. અમે તે અસંતોષ અને એકલતાનો સામનો કેવી રીતે કરીએ? એક સ્તર પર ઘણા બધા સવાલો આવા છે કે હું આ કે પેલામાંથી કેવી રીતે આઝાદ થઈ શકું. બીજા સ્તરે તમે પૂછી રહ્યા છો, હું મારી જાતને કંઈક અથવા કોઈક સાથે કેવી રીતે બાંધી શકું. તમે નક્કી કરો, તમારા જીવનમાં સૌથી વધુ મૂલ્ય શેનું છે, આઝાદી કે બંધન? પ્લીઝ, હું તે શબ્દ સાંભળવા માંગુ છું. ફ્રીડમ. પણ જો તમે આઝાદ હોવ તો તમે ખોવાયેલ હોવાનો અનુભવ કરો છો. જો તમે પહાડોમાં જાઓ અને તમે પૂરેપૂરા આઝાદ હોવ, એટલે કે આજુબાજુ કોઈ ન હોય, આસપાસ કંઈ પણ ન હોય, બસ તમે પહાડોથી ઘેરાયેલી ખાલી જગ્યામાં હોવ, તો તમે આઝાદી નહીં અનુભવો, લાગશે કે ખોવાઈ ગયા છો. તો આઝાદીને સંભાળવા માટે અમુક સ્પષ્ટતા અને તાકાતની જરૂર પડે છે. મોટા ભાગના લોકો આઝાદીને સંભાળી શકતા નથી. તેઓ હંમેશા પોતાને બાંધવાનો પ્રયત્ન કરે છે. તેઓ વાતો તો હંમેશા આઝાદીની કરે છે. જો તમે તેમને ખરેખર આઝાદ કરી દો તો તેઓ બહુ પીડાશે. તો આ એક ઉત્ક્રાંતિને લગતી સમસ્યા છે. મતલબ કે માણસો અત્યારે જાણે પાંજરામાં પુરાયેલા પક્ષી જેવા છે. જો તમે એક પક્ષીને લાંબા સમય સુધી પિંજરામાં રાખો અને પછી એક દિવસ તમે પિંજરાનો દરવાજો ખોલી દો તો પણ તે ઉડશે નહીં. અંદરથી તે એવો વિરોધ કરશે કે તે ફ્રી નથી, પણ તે ઉડશે નહીં. માણસની સ્થિતિ કંઈક આવી જ છે. બાકી બધા જીવો માટે પ્રકૃતિએ બે રેખાઓ દોરેલી છે, જેમાં તેમણે જીવવાનું ને મરવાનું રહે છે, અને તેઓ તે જ કરે છે. પરંતુ ફક્ત મનુષ્યો માટે બસ નીચેની રેખા જ છે, કોઈ ટોચની રેખા નથી, અને તેનાથી જ તેઓ પીડાઈ રહ્યા છે. જો તેમનું જીવન પણ અન્ય જીવોના જીવનની જેમ નિશ્ચિત હોતે તો તેઓ તણાવમાં ના હોત, ચિંતામાં ના હોત, તેઓ પોતાની બુદ્ધિમત્તાને કેવી રીતે સંભાળવી તે માટે સંઘર્ષ ન કરતા હોત. અને અજાણતા તમે તે જ શોધી રહ્યા છો. કદાચ તમે તેને સંબંધોના રૂપમાં શોધો, કે કદાચ તમે તેને વ્યવસાયના રૂપમાં શોધો, કે રાષ્ટ્રીયતા, જાતિ, સમુદાય, ભગવાન કે સ્વર્ગ કે નર્કના રૂપમાં શોધો. તમે જાણે બસ એક કૃત્રિમ રેખા દોરવાનો પ્રયાસ કરી રહ્યા છો જેનું અસ્તિત્વ નથી. કેમ કે ફ્રીડમ નીડ્સ કરેજ. આઝાદી માટે હિંમતની જરૂર પડે છે, આઝાદી માટે અમુક પાગલપનની જરૂર પડે છે. જો તમે ખૂબ જ ડાયા હોવ તો તમે ફ્રી નથી થઈ શકતા, કેમ કે તમે તર્કની બે રેખાઓ વચ્ચે જીવશો. આઝાદ થવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે. કે તમે સૌ પ્રથમ, જો તમારે આઝાદ થવું હોય તો શું થવું જોઈએ? શું તમે સમજો છો કે માણસના બધા જ અનુભવોનો એક કેમિકલ આધાર હોય છે? હલો, તમે જેને આનંદ કહો છો તે એક પ્રકારની કેમિસ્ટ્રી, દુઃખ એ બીજા પ્રકારની, સ્ટ્રેસ એ ત્રીજા પ્રકારની કેમિસ્ટ્રી છે, ચિંતા એ અલગ પ્રકારની કેમિસ્ટ્રી છે, વેદના અલગ પ્રકારની, એક્સ્ટસી બીજા પ્રકારની કેમિસ્ટ્રી. ઓછામાં ઓછું તમે તે જાણો છો, એક્સ્ટસી બીજા પ્રકારની કેમિસ્ટ્રી છે, મેં સાંભળ્યું છે. તો તમારા જીવનનો અનુભવ એક કેમિકલ આધાર ધરાવે છે. તેને જોવાની આ સૌથી ઉપરછલ્લી રીત છે. તેના અન્ય પરિમાણો છે, પણ તમારી સમજ માટે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમે જેને અત્યારે પોતાની જાત કહો છો તે એક કેમિકલ સૂપ છે. સવાલ બસ એટલો જ છે કે તમે એક શાનદાર સૂપ છો કે ખરાબ સૂપ, હા કે ના? અત્યારે જો તમારી પાસે આનંદની કેમિસ્ટ્રી હોય, જો તમે તમારી આંખો બંધ કરો તો શાનદાર છે, તમારી આંખો ખોલો તો શાનદાર છે, જો કોઈ અહીં છે તો શાનદાર, કોઈ નથી તો ખૂબ જ શાનદાર છે, હા કે ના? પણ તમારી પાસે ખરાબ કેમિસ્ટ્રી છે. જો તમે તેમને જુઓ, જો તેઓ તમારી તરફ સ્મિત કરે તો તે સરસ છે, શાનદાર નથી. જો તેઓ તમારી તરફ આ રીતે જુએ તો એક સમસ્યા છે.
જો આ લોકો તમે જેવું ઈચ્છો બસ તે જ કરી રહ્યા હોય તો તમારી કેમિસ્ટ્રી ઠીકઠાક સંતુલિત રહે છે. જો તેઓ તમારું ગમતું ન કરે તો બૂમ, તે કંઈક બીજી દિશામાં જશે. સો એસેન્શિયલી, તો મૂળભૂત રીતે તમે આ મિકેનિઝમ પર ધ્યાન નથી આપ્યું. આનો આધાર શું છે, તે કેવી રીતે કામ કરે છે, હું તેને સૌથી ઉચ્ચ સ્તર પર કેવી રીતે કામ કરાવી શકું? અત્યારે ચાલો કહીએ કે તમે ખરેખર પરમાનંદમાં છો મારી જેમ, તો તમે ફિકર કરશો કે આસપાસ કોણ છે ને કોણ નથી? જો તેઓ આસપાસ હોય તો શાનદાર છે, અને તેઓ જાય તો પણ શાનદાર. કેમ કે તમારી પાસે શું છે અને શું નથી તેના પરથી તમારા જીવનનો અનુભવ નક્કી નથી થતો. પછી ભલે તે લોકો હોય કે વસ્તુઓ અથવા ખોરાક હોય કે આ હોય કે તે હોય, તે તેના દ્વારા નક્કી નથી થતો. એકવાર તમારી બહારની કોઈ પણ વસ્તુ દ્વારા તમારી હોવાની રીત નક્કી ન થાય તો પછી એકલતા જેવી કોઈ વસ્તુ નથી. પણ તમે તમારા એકલા હોવાનો આનંદ માણશો, કેમ કે તમને તે ગમે કે ન ગમે. આટલી નાની ઉંમરે આ સમજવું થોડું મુશ્કેલ થઈ શકે છે, પણ તમને ગમે કે તે ન ગમે, આ શરીરની અંદર તમે હંમેશા એકલા જ છો, ખરું ને? ભલે તમે પછી કોઈ આપલે કરો કે સંભોગ કરો કે અથવા ગમે તે કરો, છતાં પણ આ શરીરમાં તમે એકલા જ છો, હા કે ના? હલો, જો તમે નથી શીખ્યા આ એકલા હોવાને કેવી રીતે હેન્ડલ કરવું, તો તમે જીવન વિશે કંઈ પણ નથી શીખ્યા. જીવનની આ સૌથી સુંદર વાત છે. જીવનની સૌથી સુંદર વાત એ છે, અહીં કોઈ પહોંચી નથી શકતું, તે બસ મારી જ જગ્યા છે, હા કે ના? શું આ સૌથી સુંદર વસ્તુ નથી? મારી અંદર કોઈ ઘૂસી નથી શકતા. તેઓ મને પકડી શકે છે, ત્રાસ આપી શકે છે, ઘણું બધું કરી શકે છે, પણ મારી અંદર ઘૂસી નથી શકતા, કેમ કે મારી પાસે આ એક જ જગ્યા છે જે ફક્ત મારી પોતાની છે. શું આ તમારા જીવનનું સૌથી શાનદાર પાસું નથી? તેનાથી પીડાઓ નહીં, તે સૌથી સુંદર વસ્તુ છે. ઓહ, પણ તમને થોડો પ્રેમનો વિરહ જોઈએ છે અને તેનો આનંદ લેવો છે. શું પેલું, પેલા ગીતો કયા છે, લોકપ્રિય ગીતો કયા? કોઈ ના, વિરહમાં તારા વગર હું જીવી નહીં શકું. મોટા ભાગના ગીતો હવે એવા જ છે. એક ગીત ગાઓ ને, કોઈ જૂનું. હું બહુ ખરાબ ગાઉં છું, હું બહુ ખરાબ ગાઉં છું. મને શબ્દો કહી દો, હું ગાઈશ. આઈ થિંક, કહો ને, માઈકમાં કહો. હમ તેરે બિના રહે નહીં સકતે, તેરે બિના ક્યા વજૂદ મેરા. આ તમે મને કહી રહ્યા છો? ઓકે ઓકે, હું સમજી ગયો. શ્રીરામ એક સિંગર છે. શ્રીરામ, પેલું ગીત જે આણે ગાયું, હમ તેરે બિન અબ રહે નહીં સકતે, તેરે બિના ક્યા વજૂદ મેરા. જુઓ, બધા છોકરાઓએ આવા ગીતો શીખવા જોઈએ, નહીં તો તમે છોકરીઓને ફિદા નહીં કરી શકો. પણ છોકરીઓએ સમજવું જોઈએ કે તેની કોઈ જરૂર છે, તેથી તે આ કરી રહ્યો છે, તે ખરેખર સાચું નથી. પણ ચાલો અત્યારે રમતનો આનંદ માણીએ, કેમ કે આપણે જે કરીએ છીએ તે બસ ફક્ત એક ચોક્કસ રમત છે. જીવન રમત છે, કેમ કે તેનો અંત આવે છે. પણ મહત્વની વાત એ છે કે તમે તમારી અંદર કેવા છો. જો તમે અહીં એવી રીતે હોવ કે તમે ફક્ત તમારી જરૂરિયાતોથી ચાલો છો, તો તમે બહુ નબળું જીવન જીવશો. પણ જો તમે અહીંયા બેસી રહો કોઈ પણ જરૂરિયાત વિના, પણ તમે જે જરૂરી છે તે કરો, તો તમે એક ભવ્ય જીવન જીવશો. તે મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમારામાંના દરેકનું જીવન શાનદાર રહે. તમારા માટે તે કરી બતાવો.